રાજતા મારું એક કામ કરશો, મારા બાપુની આંખમાં આંસુ ન આવવા દેશો, એ ધ્યાન ખુબી તમારે રાખવાનું છે. માં, મારા બાપુની આંખના આંસુ મેં લુયા છે, હવે કોણ લૂકશે? માં, તમારી પણ તબિયત સંભાળજો. બાપુ, એ બાપુ, યો બાપુ, હવે આ કામ તમારે તમારી જાતે કરવાનું છે. બાપુ, તન અને મનને શાંતિ ન મળે ત્યારે રામાયણ વાંચો, રામ નામનો મહિમા પાર લગાડશે. આવજો બાપુ. રે દીકરી, આસુ આ લાજનો ગમતો તો તારે હાહરિયામાં કાઢવાનો હોય બેટા. હજી તો તું આ ઘરનો ઉમરો ઓળંગ્યો નથી, હજી તું પિયર બાજો બેટા. જાણું છું બાપુ, પણ જાતા જાતા તમારી સંપત્તિ ઉપર મારી નજર ન પડે એટલા માટે લાજનો ઘૂંટો સૈણો છે. બાપુ, આ દેહમાંથી તમારા આપેલા સંસ્કારો ન ભૂલાય એવા આશીર્વાદ આપો.
સાધુ છે. અર્પણ કરતી જાઉં છું. એક પણ એક વિનંતી કરીએ છીએ કે આ નાટક પૂરું થાય એટલે એક મિનિટ માટે કોઈ પણ પોતપોતાની જગ્યા ઉપરથી ઊભા ન થશો. આ એક બાળ કલાકારનો અપમાન ન થાય અને મા ભગવતીજીના સાનિધ્યમાં ભેળા થયા છે ત્યારે એમાં થાકી ગયા ને આવીને બેહી ગયા. કામ કરવું ગમતું નથી. વહુ બેટા, ઘરનું બધું કામ કરી તો નાખ્યું. વહુ બેટા, નથી થતું તો એ કરીએ છીએ. હતો તમારા સસરાની તબિયત જરા નરમ હતી એટલે થોડોક આરામ કરવા બેઠા છીએ. અસાદી માં સુકામાં લોકોને હેરાન કરે છે. આ હેરાન તમે કરો છો કે અમે? આરામ કરવા માટે બાના કરતા તો બહુ આવડે છે. બહુ બેટા, તમે જેમ કહેશો એમ કરશું બસ. બહુ બેટા, તમારા સસરાની દવા ખલાસ થઈ ગઈ છે, જો મગાવી આપો તો. પણ મારે અત્યારે દવાની કોઈ જરૂર નથી. બા, દવા કરતા ઘરમાં સાફ સફાઈ પર ધ્યાન આપો. આ મંદવાણ એમાં જ થાય છે. શહેરમાં આવ્યા છો, કઈક સુધરો. બહુ બેટા, શહેરમાં સુધરવા કરતા તો ગામડાની ગમાણમાં રહેવું બહુ સારું. કારણ એ ગમાણમાં રહેતા ઢોર પણ માણસને ઓળખી જાય છે. અને અહીંયા બોલો, હાથ હલતા નથી પણ જીભ બહુ હાલે છે. જ્યાં ઘરમાં રહેવું હોય ને તો અમારા નિયમ પ્રમાણે રહેવું પડશે. તમે અમારી સાથે રહ્યો છો, અમે તમારી સાથે નથી રહેતા, સમજ્યા? બહુ બેટા, આ ઘરમાં તમે મા બાપની સેવા કરવા માટે લઈ આવ્યા છો? નહીં, એક કામવાળા તરીકે લઈ આવ્યા છો. બધું જાણીએ છીએ બહુ બેટા, પણ આપણા ફાઇલમાં લખ્યું હશે ને કે આપણો દીકરો આવી જશે, પછી વયા જશે, જ્યાં નસીબ લઈ જાય. દીકરા પાસે બે પૈસા થયા એટલે આપણ જે છોડી દીધા. ખમણ ખાવાથી શરીર બગડે તો માણસ ખમણ ખાવાનું છોડી દે છે. પૈસાથી સંબંધ બગડે છે તો માણસ પૈસાને નથી છોડતો પણ માણસને છોડી દે છે. વેર વૈરાનો આનંદ એકાદ બે દિવસ ટકે છે પણ માફ કરી દેવાનો આનંદ તો જીવનભર ટકે છે. ભગવાન સદાય સુખી રાખે. બાપુ, મારી દીકરી, મારી દીકરી. બાપુ, હાલ તો તમારી તબિયત આટલી ખરાબ છે અને મને જાણે ન કરી, કેમ બાપુ, કેમ? દીકરી, આ તો શરીર છે, હાજા માદુ થયા કરે, એમાં ચિંતા ન કરાય બેટા. પણ દીકરી, તો કોણ જાણે બાપુ, મન મૂંઝાતું હતું એટલે મળવા આવી. બા, કેમ છે તમને? સારું છે, સારું થયું દીકરી તું આવી. તારા આવવાથી તારા બાપુમાં જીવ આવ્યો બેટા. દીકરી, એવું કઈ નથી, તારી મા ખોટી ચિંતા કર્યા કરે છે. બા, તમે મારા બાપુને સમયસર દવા નહીં આપતા હો. લાવો, આજ તો હું મારા બાપુને મારા હાથે દવા પીવડાવીશ. બા, ક્યાં છે મારા બાપુની દવા? બેટા, મારે હવે કોઈ દવાની જરૂર નથી, મને હારું છે બેટા. બા, આ તો ખાલી છે, દવા તો છે જ નહીં. બાપુ, આજ બે દિવસથી મન મૂંઝાતું હતું કે નક્કી બા બાપુને કંઈક તકલીફ હશે. ક્યાં છે ભાભી? ભાભી? દીકરી, બેટા, એમાં આ લોકોનો કઈ વાંક નથી બેટા. બોલો બેનબા, શું કામ છે? બોલો, મારી પાસે જરાય ટાઈમ નથી. ભાભી, મારા બાપુ દવા વગરના દિવસો કાઢે છે અને દવા લઈ આવવાનો પણ ટાઈમ નથી તમારી પાસે. બેનબા, અમારાથી બનતું બધું અમે કરીએ છીએ અને તમને વધારે ચિંતા થતી હોય ને તો તમારા ઘરે લઈ જાઓ અને સેવા કરો. બસ, બહુ બેટા, ઘણીક વાર દીકરી આવી છે તો. નહીં બાપુ, આ દેશની દીકરી હજી એટલી દુબળી નથી પડી કે મા બાપને સાચવી ન શકે. મા બાપને સાચવવાનો દરજ્જો જો દીકરીને આપ્યો હોત ને તો આ વિશ્વના કોઈ મા બાપ દુખી ન હોત.
ચાલો બાપુ મારા ઘરે, અમે તમારી સેવા કરશું. નહીં બેટા, જે દિવસે દીકરી મા બાપની જવાબદારી લેશે ને, ત્યારથી આ ભૂમિના દીકરાઓની કઈ કિંમત નહીં રહે. અરે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારની કઈ કિંમત નહીં રહે બેટા. હસના બાપુ, હાલો હવે અહીંયા જીવ બહુ મૂંઝાય છે. હાલો, આવા નબાલા દીકરાના ઘરે રહેવા કરતા તો વૃદ્ધાશ્રમમાં જતા રહીએ. અને દીકરી, માવતરના થોડાક દુઃખો જોઈ સમાજના ઘડેલા નિયમો ન ફેરવાય. બાપુ, આપણા જ બનાવેલા નિયમો આપણને જ દુઃખ આપે, એ નિયમો શું કામના. આજ સંપત્તિમાં દીકરા અને દીકરીને સરખો ભાગ મળે છે તો મા બાપના દુઃખમાં દીકરીનો ભાગ કેમ નહીં. મા બાપની સેવા કરવાનો અવસર તો કોક ભાગ્યશાળીને જ મળે છે. બાપુ, માણસો પુણ્ય કમાવા ચાર ધામની જાત્રા કરવા જાય છે, મને તો ઘર બેઠા પુણ્ય મળે છે. હાલો બાપુ, હાલો. દીકરી, દીકરી તો પરાયો ધન કહેવાય, અને પારકા ધન ઉપર પુણ્યના પાછા ન બંધાય. અમને જવા દે બેટા. સંબંધ અને પ્રેમ એ તો ગરજના પાટા ઉપર હાલતી રેલગાડી છે બેટા. સ્ટેશન આવે એટલે લોકો ઉતરી જવાના, અમારું પણ સ્ટેશન આવશે એટલે. હાલો આશાજી બા. ઓ બેટા, અમે જઈએ છીએ, પણ બેટા તમારું એક કામ કરશો, આ ઓરડીમાં એક પંખો જરૂર રખાવી દેજો. આજ દિવસ સુધી પંખા વગરના દિવસો કાઢ્યા છે, હવે શું જરૂર છે. આપણે જરૂર નથી, પણ કાલ સવારે આનો દીકરો મોટો થશે, મેં આ લોકોને ઘરમાંથી કાઢી આ ઓરડીમાં રાખશે ને, ત્યારે મારા દીકરાને પંખા વગર નીંદર નહીં આવે, એટલા માટે પંખો નખાવવાનું કહું છું. બસ આશાજી બા, બસ હાલો હવે. જવું હોય તો જાઓ, પણ આ તમારી દવા અને ખાતા ખોરાકીનું બિલ લેતા જાઓ, વેલાસર મોકલી આપજો, તમારા દીકરાએ કીધું છે. બહુ બેટા, દવા અને ખાતા ખોરાકીનું બિલ લાવો, આ બિલ હું ચૂકવી દઈશ. અને ભાભી, મારા ભાઈને એ પણ કહેજો કે રક્ષાબંધન પેટે બેનને આપેલા રૂપિયા પણ આની સાથે મોકલી દઈશ. દીકરી, આટલો કઠોર અને નિર્દય તારો ભાઈ હોઈ જઈ શકે? વિશ્વાસ ન હોય તો લ્યો, તમે પોતે જ વાત કરી લ્યો. લ્યો લાવો મારી પાસે, મારે વાત કરવી છે. દીકરા કેમ છે બેટા? દીકરા, તારી વહુએ તમને ખાતા ખોરાકી અને દવાનું બિલ દીધું છે, મહિનાના 6,000 રૂપિયા. દીકરા, તને 9-9 મહિના પેટમાં રાખો, એની ખાતા ખોરાકી અને 2,00,000 રૂપિયા તારા ભણતરના, આનો હિસાબ કરી એમાં તમારું બિલ બાદ કરી બાકીના રૂપિયા અમને મોકલી આપજે. બા, આવી વાતો કરીને તમે મારી નિંદર બગાડી નાખી. દીકરા, 25 વર્ષ પહેલા તારી માએ આખી રાત નિંદર બગાડી એ તારો જન્મ આપ્યો તો, તને આજ એ મા માટે તારી નિંદર બગડી. માફ કરજે દીકરા, તારી નિંદર બગાડી, ભગવાન તમને સુખી રાખે. હવે સુઈ જા દીકરા, મારી દીકરી જાગે છે. હાલો હવે. દીકરી મારી લાડક ભાઈ, લક્ષ્મીનો અવતાર, લક્ષ્મીનો અવતાર. કે સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકબાઈ. આમને આમ સમયના વેણ વીતી જાય છે. સંતાનો પોતાની રીતે સુખી હોય
તો મા બાપને બીજું શું જોઈએ? પણ જ્યારે પોતાના દુઃખ આપે છે ને, ત્યારે મા બાપ નિરાધાર થઈ જાય છે અને વૃદ્ધાશ્રમનો સહારો લે છે. મા બાપને ઘરની બહાર કાઢતા પહેલા એટલું જરૂર વિચારજો કે જે મા બાપે આપણને જન્મ આપી દુનિયા બતાવી છે, એ મા બાપની દુનિયા ઉજાડવાનો આપણને કોઈ હક નથી, કોઈ અધિકાર. સુખ તો ભગવાન સૌને આપે છે, દુઃખ તો આપણે ઊભા કરીએ છીએ. અને આજ દીકરીના શબ્દો યાદ આવે છે, મનને શાંતિ મેળવવા રામાયણ વાંચવો. લાવ રામાયણ વાંચીએ. પોસ્ટમેન, જુઓ તો કોકનો કાગળ આવ્યો લાગે છે. કોઈ દિવસ નહીં અને આજ કોનો કાગળ હશે? અરે આ તો જમાઈનો કાગળ છે, લખે છે આપણી દીકરી સખત બીમાર છે અને તરત બોલાવે છે, આપણે જલ્દી જવું પડશે. શું કરશું હવે? તો આપણા ફાઈટ તો જુઓ, આજ દીકરી બીમાર છે ને આપણી પાસે જવાના પૈસા પણ નથી. જો તો ખરા ભગવાન કેવી કસોટી કરે છે. એ કસોટી માંથી મારો રામ પાર કરાવશે. રામ નામથી ભવ સાગર તરી જવાય છે. જય શ્રી રામ, જય શ્રી રામ. અરે આ શું, રામાયણમાં રૂપિયા? અરે આ રૂપિયા તો દીકરીએ કરેલી બચતના છે. આ રૂપિયાએ તો આપણી દીકરીએ ઘરની આબરૂ સાચવી લીધી હતી, તમને યાદ છે? બધું યાદ છે. જ્યારે દીકરી કેવા આવી હતી ને, કે કબાટમાં રાખેલા રૂપિયા મારી બેનપણીને એના બાપુની સારવાર કરવા માટે આપ્યા છે. પણ હકીકતમાં તો આપણો દીકરો લઈ ગયો હતો. તારી મમતા જોઈ હું કાંઈ ભૂલી ન શક્યો. હાલ હવે જલ્દી દીકરી પાસે જઈ આવીએ. મારો દીકરો, મારો દીકરો, ત્યાં સુધી દીકરી, જીવનના અંત સુધી મારી દીકરી, મારી દીકરી જ રહેવાની. આ દીકરીના સમાચાર મળતા બાપના કાળજે કેવા ઘા લાગતા હશે. હિંમત રાખો સુરજ, જે થવાનું હતું તે થઈ ગયું. આજ દીકરીના અસ્થિ જોઈને એના મા બાપની શું હાલત થશે? સાવ ભાગી પડશે. આશા બેટા, મારી દીકરી. બેટા ક્યાં છે મારી દીકરી? અરે શું થઈ ગયું છે મારી દીકરીને? અરે આ તો અસ્થિકુંભ છે બેટા, મારી દીકરી ક્યાં છે? અસ્થિ માંથી તો મારી દીકરીની સુગંધ આવે છે બેટા. તો આ શું છે તમે આ અસ્થિ? કાકા કાળજો ફાટી જાય એવી ઘટના બની છે. આ તો તમારી દીકરીએ અહીં બોલાવ્યો ત્યારે મને સાચી હકીકતની ખબર પડી. હકીકત? શું હકીકત બની? શું થયું? કઈ તો કયો. કાળજે પથ્થર રાખીને સાંભળો, તમારી દીકરીએ મને મળવા બોલાવ્યો હતો અને મને આવતા બહુ મોડું થઈ ગયું. અહીં આવ્યો ત્યારે ખબર પડી કે દહેજની લાલચમાં આ લોકોએ દીકરીને સળગાવી નાખી, સળગાવી નાખી. દીકરી ઘરને સ્વર્ગ બનાવે એને જ તમે સ્વર્ગવાસી કરી નાખી. બેટા મારી દીકરી સંસાર સુધી પણ ન પહોંચી શકી, તમે ઘરને સંસાર બનાવી નાખ્યો. અરે દીકરા એક વાર મને કીધું હોતે તો આ બાપ એક દીકરી ખાતર પોતાની જાત વેચીને પણ તમારી લાલચ પૂરી કરે. બેટા કાકા એમાં સુરજનો કાંઈ વાત નથી, એ તો ઓફિસે ગયા બાદ ઘટના બની અને જ્યારે એને જાણ થઈ તો એને પોતે જ પોતાના મા બાપને પોલીસના હવાલે કરી દીધા.
અને તમને જાણ કરી દે અહીં બોલાવ્યા. દીકરા, તમારા મા બાપ દીકરીને હત્યા કરી શકા પણ ધ્યાન ન રાખી શકા. મને માફ કરી દો બાપુજી, મને માફ કરી દો. તમારી દીકરીનું ધ્યાન રાખી દે શકો પણ પ્રાયશ્ચિત જરૂર કરીશ. જ્યાં સુધી મારામાં જીવ હશે ત્યાં સુધી આ અસ્થિ સાથે જીવન વિતાવીશ. સુરજ અને આશાના અસ્થિના વિસર્જન તો સાથે થશે, આ જ મારું પ્રાયશ્ચિત છે. ના દીકરા, આવું આકરું પ્રાયશ્ચિત ન કરાય. ધન્ય છે તમારી લાગણીને, જીતમાં વંદન કરે છે, વંદન કરે છે. બેન, અરે બા, બાપુ તમે અહીંયા? બા, બાપુ મને ખબર છે મારાથી નારાજ છો. મારી ભૂલ સુધારવા બેનથી શરૂઆત થાય એટલા માટે આવ્યો છું. દીકરા, આજ તને સમય મળી ગયો ભૂલ સુધારવા કે હજી વધારે દુઃખ આપવા આવ્યો છો. બા, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, ભૂલ કરી બેઠો તો માફ કરી દો. બા, માફ કરી દો. દીકરા, માફી માગવી હોય તો તારા બાપુની માફી માગ અને તારી બેનની માફી માગ. તને જન્મ આપીને હું તો ગુનેગાર બની, અરે તારા જેવા દીકરા કરતા તો બે દીકરીની મા બની હોત ને તો સારું થાત. આજ તું એક બેન અને બાપુનો ગુનેગાર છો. હા બા, હું ગુનેગાર છું. બેન અને બાપુના ચરણોમાં પડીને માફી માગી. બા, ક્યાં છે મારી બેન? તારી બેન તારા બાપુ પાસે છે. બાપુ, ભાન ભૂલેલા આ તમારા નાલાયક દીકરાને માફ કરી દો. બાપુ, માફ નહીં કરો. બાપુ, બાપુ, બાપુ. દીકરા, અવાજ ન કર, તારી બેન સૂતી છે, જાગી જશે અને મને જોશે ને તો રોઈ પડશે. એના આંસુ હું જોઈ નહીં શકું. બેટા, દીકરા, તારી બેન આપણને છોડીને ખાલી ગઈ. દીકરા, શેઠ લાગે છે તમારા કાકાને બહુ આઘાત લાગ્યો લાગે છે, જરા જુઓ તો. કાકા, જેવી ઈશ્વરની ઈચ્છા હિંમત રાખો અને લ્યો આ તમે ગીરવે મૂકેલી મકાનના કાગળો અને તમામ રકમ ચૂકવાઈ જતા હવે એ ઘર અને આ કાગળો સ્વીકારી મને ફરજમાંથી મુક્ત કરો. કિરણ, આ કવર ઉપર તારું નામ લખેલું છે, લે. નીકરા, શું છે આ કવરમાં? રાખડી હશે. નહીં બા, આવા નરાધમ ભાઈના કાંડે રાખડી બતાવવાનો હક કોઈ બેટો? લે બા, હવે હું નહીં જોઈ શકું. મારો વાલો ભાઈ, કુશળતા ઈચ્છું છું. ભાઈ, તને ખબર નથી કે બા અને બાપુ કેવી સ્થિતિમાં ઘર ચલાવતા હતા. તારા માટે બાઇક લેવા એ સમયે એની પાસે પૈસા નહોતા, એટલે આશ્વાસન આપતા હતા. હવે ચિંતા ના કરતો, આ સાથે એક ચેક પણ રાખેલું છે, એમાંથી તારી મનગમતી બાઇક નહીં પણ કાર લઈ લે છે. બા અને બાપુને ગલત ન સમજતો, એને હૃદયથી સ્વીકાર છે, જરૂર માફ કરી દેશે. મારી આ નાનકડી ભેટ સ્વીકારીશ ને તો તારી બેનની તમામ આશાઓ પૂરી કરી ગણાશે. બા અને બાપુનું ધ્યાન રાખજે. લિખતી તારી વાલી બેન આશા. બેન, મારી બેન, તને ઓળખવામાં મોટી ભૂલ કરી બેઠો. માફ કરી દે બેન, મને માફ કરી દે. ખબરદાર દીકરા, જો તે તારી બેનના અસ્થિને સ્પર્શ કર્યો છે તો અરે એને વંદન કરવાને પણ તું લાયક નથી. આજે જોડથી નહીં, તમે વચને બંધાણા છો. નહીં, આજ નહીં કહું તો એક ભાઈ પોતાની બહેનના પ્રેમને સમજી નહીં શકે. દીકરા, અમારા ઘરે સંતાન નહોતું
એટલે અમે અનાથ આશ્રમમાંથી એક દીકરી દત્તક લીધી હતી. ઈ આ તારી બેન આશા છે. એ દીકરીએ એક દિવસ તારી માને પૂછ્યું હતું કે બા, મારે કોઈ ભાઈ કેમ નથી. ત્યારે તારી માએ જવાબ આપ્યો હતો કે ભગવાનની આપણા ઉપર કૃપા નહીં હોય. બસ ત્યારથી આ તારી બેને સતત ભગવાનની ભક્તિ કરી એની પ્રસાદીના ભાગ રૂપે તારો જન્મ થયો દીકરા. તે તો તારી માને દુઃખે જન્મ લઈ ને જન્મદાતાને ઓળખી ન શક્યો ત્યારે આ એક પરાઈ દીકરી હોવા છતાં પારકાને પોતાના બનાવી આખા પરિવારને સારી ગઈ, પરિવારને ઉજળું કરી ગઈ. બેટા, દીકરાની મમતામાં આંધળી બની ગઈ હતી. દીકરા કેટલી માનતાયુ કરીને માવતર પેલા ખોળે દીકરો માગે છે, પછી એ જ દીકરો જ્યારે ઘટપણમાં દુઃખ આપે ને ત્યારે મા બાપ સહન નથી કરી શકતા. આ તારા જ કુકર્મનો પરિણામ તારા બાપુ ભોગવી રહ્યા છે. બાપુ, મને માફ કરી દો બાપુ, આવડી મોટી સજા ન આપો બાપુ. ભગવાન મને ક્યારે માફ નહીં કરે, ક્યારે નહીં. માફ કરી દો બાપુજી, આ ઘરમાં હું દીકરી બનીને રહી ન શકી. મને રહી હોત ને સાચાવી દશા ન હોત. માફ કરી દો. દીકરા વહુ બેટા, જ્યારે દીકરીના બાપ બનશો ને ત્યારે એક બાપની વેદના સમજાશે. ઘર ઉપર લીધેલા નાણા તો શું, પણ એનું વ્યાજ ચૂકવવાના મારી પાસે પૈસા નહોતા, તો પછી આ રૂપિયા કોને ચૂકવા? શેઠ, રૂપિયા આપી શકા નથી, પછી ઘર તો શું, પણ એના કાગળો પણ અમે લઈ ન શકીએ. કાકા, દર મહિને મને પૈસા મળતા હતા, પણ શરતે બતાવેલો હતો કે આ વાત મારે કોઈને ન કરવી, પણ આ સત્યને છુપાવી નહીં શકું. રાત દિવસ તમ તોડ મહેનત કરીને તમે લીધેલ કરજના તમામ રૂપિયા આ તમારી દીકરીએ ચૂકવી દીધા છે. અને છેલ્લે જ્યારે મને બોલાવ્યો ત્યારે આવી ઘટના બની અને ત્યાં પડેલું કવર લઈ તમને આપ્યું. કાકા, ધન્ય છે તમારી દીકરીને, ધન્ય છે. આટલું બલિદાન તો ફક્ત દીકરીઓ જ આપી શકે. અરે, જે માતાઓ દીકરી જાણીને ભૂણત્યા કરે છે ને, એ માં નહીં પણ માના રૂપમાં દાનવ છે. દાનવ? બા, દાનવ તો હું છું. એક બેનનું મૂલ્ય સમજી ન શકો. ધિક્કાર છે મારી જાતને, એક બેનના પ્રેમને પામી ન શકો. બા, બા, બાપુજી, ખરેખર તો ગુનેગાર અમે છીએ. ભાન ભૂલી ગઈ હતી કે હું પણ એક બાપની દીકરી છું અને પ્રાયશ્ચિત કરવાથી પાપ ધોવાય છે, પણ અમે કરેલા પાપને ભગવાન પણ માફ નહીં કરી શકે. વહુ બેટા, આ દેશની દીકરીઓ જ્યારે સાસરીએ દીકરી બનીને રહેશે ને, એ ઘરમાં કોઈ મા બાપની આંખમાં આંસુ નહીં આવે. બસ વહુમાંથી દીકરી બનવાનો પ્રયત્ન જરૂર કરજો, સુખી થઈ જશો. વાહ મારી દીકરી, વાહ. આજ તે તારા બાપનું કરજ ચૂકવી મને કરજદાર કરી નાખો. બેટા, કરજદાર. ધન્ય છે દીકરી તને. આ જગતમાં દીકરીનું અવતરણ કરનાર પરમાત્માને વંદન કરતા પેલા આજ તારી પાલક માતા વંદન કરે છે. એક બાપનું કરજ અને દીકરાની ફરજ પૂરી કરી આ સંસારમાં સાબિત કરી બતાવ્યો કે દીકરા કરતા તો દીકરી સવાઈ હોય છે. બાપુજી, આજુ પ્રતિજ્ઞા કરું છું કે આ ઘરમાં હવે બહુ નહીં પણ દીકરી બનીને રહી મારા બાપનું પ્રાયશ્ચિત કરીશ. અરે બાપુ,
આજથી હું પણ મારી બેનના સોગંદ ખાઈને કહું છું કે આપણા કુળમાં હવે દીકરા નહીં પણ દીકરીઓ જન્મશે બાપુ, ફક્ત દીકરીઓ જન્મશે. સભાસ દીકરા, શરીર તો આંખ ઉકડી, એમાં સમાજમાં પણ જો આંખ ઉકડી જાય કે દીકરી એ સપનો ભારો નહીં પણ આંગણાનો તુલસીનો ક્યારો છે, ત્યારે આ દેશમાં કોઈ ભ્રૂણ હત્યા નહીં કરે. આસાદી બા, ભ્રૂણ હત્યા તો થાવી જ જોઈએ. આ દેશમાં દીકરીઓને જીવવાનો કોઈ હક નથી. ભ્રૂણ હત્યા કરવી એ ગુનો છે, એને સજા મળે છે. તો કરનારને સજા કેમ મળતી નથી? કેટલા લાડ કોટથી દીકરીનું જતન કરીને મોટી કરી સાસરે વડાવે છે અને આ ધરતી ઉપર વસતા દહેજ ભૂખા રાક્ષસો એને જીવતી સરકાવી નાખે ત્યારે કયો બાપ ભગવાન પાસે દીકરી માગશે? બેટી બચાવો, બેટી વધાવો, ભ્રૂણ હત્યા અટકાવવાનો સંદેશો ફેલાવો હોય તો જાઓ પેલા દહેજ ભૂખા રાક્ષસોને ફાંસીને માચડે ચડાવો, તો જ આ દેશમાં ઘરે ઘરે દીકરીઓના જન્મ થશે, દીકરીઓ બનશે. તારા બાપના ખભા ઉપર તારી નનાબીનો ભાર કરતા આજ તારા અસ્થિ કુંભનો ભાર બહુ લાગે છે. એ બાપુ કોણ દીકરી? બાપુ હું તમારી દીકરી આશા. મારી દીકરી? અરે કઈ મારી દીકરી, દીકરી આ તારા બાપની સાલ ઉપર પગલા પાડી ગઈ હતી બેટા, એ જ પગલે પાછી આવી જા, આવતી રે મારી દીકરી. નહીં બાપુ, તમે મને સ્પર્શ નહીં કરી શકો, હું આત્મા છું. બાપુ તમારી વેદના સાંભળીને આવી છું. એક અનાથ દીકરીને બાપનો પ્રેમ આપી જે ઉપકાર મારા ઉપર કર્યો છે તેને વંદન કરવા આવી છું બાપુ. બેટા માફી તો મારે માંગવી છે તારી, કે હું તારું જતન ન કરી શકતો. દીકરી મને પણ તારી સાથે લઈ જા, આ સમાજમાં દીકરીઓની હત્યા હું નહીં જોઈ શકું બેટા. બાપુ નાનપણમાં ભ્રૂણ હત્યાથી મોત, યુવાનીમાં દહેજના ત્રાસથી મોત અને ઘટપણમાં સંતાનોના સંતાપથી મોત, સતત મોત સામે ઝઝૂમતી દીકરીઓને બચાવવા આ સમાજમાં સંદેશો ફેલાવવા તમારી જરૂર છે બાપુ. અને દહેજ ભૂખ્યા દાનવો તો નરકમાં સજા ભોગવી રહ્યા છે, અમે તો સ્વર્ગમાં રહીએ છીએ, ત્યાં ઘણી બધી દીકરીઓ છે પણ મા બાપ નથી. જ્યારે આ ધરતી ઉપર મા બાપ છે પણ દીકરીઓ નથી બાપુ. બાપુ ત્યાં અસ્થિ લેતી જાઉં છું, ભગવાનના ચરણોમાં અર્પણ કરીને પ્રાર્થના કરી, ભવો ભવ હું તમારી દીકરી બનું અને તમે મારા બાપુ. ચાલો બાપુ મારે જવાનો સમય થઈ ગયો છે, આવજો બાપુ. દીકરી હલો એટલા માટે થાય કે બે દિવસ પછી મારી દીકરી બને મળવા હોવાથી છે થાય, મારી દીકરી આજે એટલે મને બહુ હરખ થાય છે. અમારી આ નાની નાની દીકરીઓનો કાર્યક્રમ આપને ગયો હોય ને તો એક વખત જોરદાર તારી ત્યાં બાળકલાકારોને વધારો થાય. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. બાપને પૂછો સાહેબ, સાસરે જાતી હોય દીકરી એ નહીં, બાપને કેટલો હરખ થતો હશે. મારે પણ સાહેબ દીકરી આવવાની છે મળવા માટે. સદભાગ્ય કે આજ મારા નસીબમાં ગાયત્રી પરિવારના આંગણે સાહેબ મને આ કાર્યક્રમ કરવાનો અવસર મળ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સાહેબ